સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢડા ગામ ખાતે કામોમાં ગેરરીતિઓ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત. સરપંચ, કોન્ટ્રાક્ટર તેમજ મદદનીશ ઇજનેર ભ્રષ્ટાચાર બાબતે ભાઈબંધી જોવા મળી રહી છે. મૂળીના ગઢડા ગામ ખાતે કોઈ ગેરરીતિ કે નાણાકીય ગડબડ થતી નથી તેવા દાવા વચ્ચે પૂર્ણ કામ થતા પછી પણ સુવ્યવસ્થિત રસ્તા નહીં થયાની પોલ ઝડપાઈ છે. ગઢડા ગ્રામ પંચાયત દ્વારા થોડાક જ કામો કરવામાં આવેલ જેવા કે ભૂગર્ભ ગટર, પેવર બ્લોક, પાણીની લાઇન વગેરે તેમજ સરપંચ, તલાટી તેમજ મદદનીશ ઇજનેર અને આ કામ કરનાર કોન્ટ્રાક્ટર આ તમામ લોકો સાથે મળીને લોકોના ટેક્સના પૈસા પોતાના સ્વાર્થ ખાતર પોતાના ખિસ્સા ભરવા ગઢડા ગામની હાલત બેહાલ કરી નાખી છે. ગામની કોઈપણ બજાર ગ્રામ લોકોને ચાલવા લાયક રહેવા દીધી નથી. ગટર ગાળ્યા પછી તેને સારી રીતે બુરવી જોઈએ, પરંતુ મન ફાવે તેમ બુરીને અંદર પથ્થરની ઢગલાની જેમ પડ્યા છે. તેમજ ગ્રામ પંચાયતના તલાટી લોકોના ટેક્સના પૈસાથી તેમનો પગાર ખાય છે, તેમ છતાં તેમને પબ્લિકનું કામ કરવામાં શું તકલીફ હોય. આ બાબતે ગઢડા ગામના લોકોએ DDO અને TDOને લેખિત રજૂઆત કરી હતી. અમારા ગામ ગઢડાની મુલાકાત કરીને લોકોને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અનેક કામોમાં ગેરરીતિનો સ્પષ્ટ નરી આંખે જોઈ શકાય છે. ગઢડા ગામ પંચાયતમાં ગઢડા ગામ પંચાયત દ્વારા થોડાક સમય પહેલાં ગામની અંદર થોડા બધા કામ કરવામાં આવેલા, પાણીની પાઇપલાઇન, ભૂગર્ભ ગટરનું કામ, બ્લોકનું કામ વગેરે. એમાં તલાટી કમ મંત્રી, સરપંચ અને એન્જિનિયર અને કામ કરનાર કોન્ટ્રાક્ટર, તે તમામ લોકોએ સરકારના જે પબ્લિકના ટેક્સના પૈસા પોતાના ગીંદા ભરવા ગઢડા ગામની હાલત બેહાલ કરી નાખી છે. જ્યારે ભૂગર્ભ ગટરનું કામ કરવાનું હોય અને એ ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયા પછી ઉપર વ્યવસ્થિત રીતે બુરી અને વ્યવસ્થિત કરવું પડે અને એની જગ્યાએ ગામની અંદર કોઈ જગ્યાએ ભૂગર્ભ ગટરનું ઉપરનું બુર્યું નથી, ઢાંકણા હજી જેમને તેમ પડ્યા છે અને ગામની અંદર ગામ લોકોને હાલવા માટે એક પણ બજાર હારી નથી રહેવા દીધી. આ તમામ લોકોની રજૂઆત કરવા માટે અમે DDO સાહેબને અને DDO સાહેબને રૂબરૂ જઈ અને લેખિત રજૂઆત કરી છે અને DDO સાહેબને એવું પણ કીધેલ છે કે તમે અમારી અરજીને ધ્યાનમાં લો અને અમારા ગામની જે કફોડી હાલત કરી છે, ગામ લોકોને પરેશાન કરી મૂક્યા છે, એવા લોકો માટે યોગ્ય કાર્યવાહી કરો અને તમે ચોક્કસ એક બે દીમાં અને ગામની મુલાકાતે લો, આવું અમે DDO સાહેબને રજૂઆત કરીએ છીએ. ગામમાં આવી તકલીફ હોવા છતાં તલાટી, સરપંચ ક્યારેય હાજર રહેતા નથી, ક્યારેય ગામની તપાસ તલાટી પણ નથી કરતા અને આવું બોગસ કામ થયું હોવા છતાં તલાટી અને સરપંચ ગમે એવા ખોટા આવા બિલ બનાવી અને તેમનું કામ પૂરું કરી કાગળ ઉપર પૂરું કરી બતાવે છે, તો તે પણ ગામની કોઈ જવાબદારી કે ગામમાં સરપંચ કે તલાટી કોઈ હાજર નથી રહેતા અને કોઈ ધ્યાન નથી આપતું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.